નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે નેશનલ એક્ઝિબિશન ઓફ પેઇન્ટિંગ એન્ડ સ્કલ્પચર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સુવદ્રા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવદ્રા આર્ટ ગેલેરી ભુવનેશ્વર દ્વારા આયોજિત આ એક્ઝિબિશન અને પેઇન્ટિંગની થીમ મોદી એટ 20 રાખવામાં આવી હતી. બે દિવસીય ચાલનારી આ પ્રદર્શનીનું ઉદઘાટન વડોદરાની MSU વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે કર્યું હતું. જો કે દેશના ખૂણે ખૂણેથી કલાકારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને બિરદાવતી પેઇન્ટિંગ્સ રજૂ કરી હતી. જો કે આ પ્રદર્શનીમાં સૌથી ચોંકાવનારી વાત એ પણ બહાર આવી હતી કે મધ્યપ્રદેશના ભોપાળ સ્થિત રાજ સૈની દ્વારા બનાવાયેલા નરેન્દ્ર મોદીને વિશ્વકર્મા બતાવતા એક પેઇન્ટિંગને આયોજકોએ નકારી કાઢ્યું હતું. એટલું જ નહીં, પરંતુ એને આ પ્રદર્શનમાં સામેલ કરવાની પણ ના ફરમાવી દેવામાં આવી હતી. સત્તાધીશોના આ નિર્ણયને કારણે રાજ સૈનીએ નિરાશા વ્યક્ત કરી હતી. મધ્યપ્રદેશ ભોપાલ સે હું, મુજે 35 સાલ હો ગયે હૈ પેઇન્ટિંગ કી ફિલ્ડ મેં, ઓર યહાં મેં એક્ઝિબિશન મેં સામેલ હોને આયા થા, ઓર જો મેને વિશ્વકર્મા જી કે રૂપ મેં નરેન્દ્ર મોદીજી કો બનાયા હૈ ઉસકે પીછે મેરા ઉદ્દેશ થા કે ભારત કે અલાવા સંપૂર્ણ વિશ્વ કો મોદીજી તરાસના ચાહતે હૈ ઓર અપની નજર સે દેખના ચાહતે હૈ ઓર ઉસકો વો ચાહતે હૈ કે હમારા સંપૂર્ણ વિશ્વ એક પરિવાર કે રૂપ મેં બન જાય. તો મેને ઉનકો ઉસ મુદ્રા મેં ઉનકો દિખાયા. પરંતુ યહાં પર જો એક્ઝિબિશન કે ઓર્ગેનાઇઝર ઓર ડિપાર્ટમેન્ટ કે લોગ હૈ ઉન્હોને ઉસકો વહાં સે હટા દી હૈ કે વો લગાઈ નહીં જાયેગી, વો વિવાદ કી પેઇન્ટિંગ હૈ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે આ સમગ્ર મામલે નહકનું તુલ આપી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. જૈસા કે આપ સભી કો માલુમ હૈ કે હમારે ભારત દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી उनका की पिछले 20 साल का जो जर्नी है, उन्होंने बहुत सारे नए कीर्तिमान हमारे भारत देश के लिए स्थापित किए, भारत देश का गौरव बढ़ाया. भारत देश को आत्मनिर्भर बनाने की बात हो या विश्व गुरु बनाने की बात हो, दोनों ही दिशाओं में उन्होंने बहुत महत्वपूर्ण कदम उठाए. अंतर्राष्ट्रीय स्तर पर भी अगर देखिए तो भारत देश की जो ख्याति है, प्रसिद्धि है, वो बहुत आगे बढ़ी. मतलब हर देश में भारत का मान सम्मान बढ़ा. उसी सिलसिले में सुभद्रा आर्ट गैलरी जो कि उड़ीसा से हैं, इन लोगों ने मतलब यहाँ पर इस एग्जीबिशन का आयोजन किया, जिसमें मोदी साहब की जो 20 साल की पूरी यात्रा है मोदी 820 नाम से, उस नाम से इस आर्ट एग्जीबिशन को शुरू किया. आप देख सकते हैं हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के जीवन पहलू से जुड़े हुए विभिन्न जो आयाम हैं, उन आयामों को इस एग्जीबिशन के माध्यम से दिखाया गया है. उन्होंने किस तरह से अपनी सूझबूझ से भारत देश का गौरव बढ़ाया, वो चाहे तकनीक का मामला हो या राजनीतिक मामला हो या आर्थिक मामला हो, किसी भी क्षेत्र में अगर आप देखिए तो अंतर्राष्ट्रीय स्तर पर भारत को बहुत आगे बढ़ाया है. उसको इस चित्र आर्ट गैलरी के माध्यम से, आर्ट एग्जीबिशन के माध्यम से दर्शाया गया. मैं आपके चैनल के माध्यम से भी बड़ौदा शहर के लोगों से ये रिक्वेस्ट करता हूँ कि वो आएँ और इस आर्ट एग्जीबिशन का लाभ लें. धन्यवाद.
જિગ્નેશ સોલંકી નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર.